નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર. સતત આપની સાથે હું ખ્યાતિ. દેશના ચાર ભાગોની આ છે ચાર તસવીર, જે અમે આપને બતાવીશું, જેમાં જોવા મળી રહ્યો છે કુદરતનો કહેર. ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલના પહાડી પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ રહી છે, તો જેની સીધી અસર મેદાની પ્રદેશોમાં પડી રહી છે. ખાસ કરી ઉત્તર ભારતના મેદાની પ્રદેશો અને ગુજરાત સુધી પારો ગગડી રહ્યો છે, તો દક્ષિણમાં ફેથઈ વાવાઝોડાના કારણે દક્ષિણમાં અનેક રાજ્યોના હાલ બેહાલ થયા છે. ચોથી તસવીર દેશના પૂર્વ ભાગની છે, જે વાતાવરણમાં આવેલા પલટાના કારણે કોલકાતામાં વરસાદી માહોલ છવાયો છે. આમ એક દેશમાં એક સાથે ચાર સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે વાત ગુજરાતમાં વધી રહેલી ઠંડીની. ઉત્તર ભારતીય ઠંડા પવનોના લીધે ગુજરાતમાં ઠંડીનું રાજ પ્રવર્તમાન થયું છે. 11.2 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી છે, તો ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલસાડમાં 12.1 ડિગ્રી, તો વડોદરા અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 14.3, જ્યારે અમદાવાદમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું. સતત ગગડતા તાપમાનના પારા અને વધતી ઠંડીના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે અને પવનોની દિશા બદલાતા 21 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ ઘટશે. વડોદરામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીના કારણે શહેરના બગીચાઓમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ગાર્ડનમાં લોકોની ભીડ જોવા મળી હતી. સ્વતંત્ર ફરી જોડાયા છે અમારી સાથે વડોદરાથી. વડોદરા વાસીઓના શું હાલ છે ઠંડીમાં તે જાણીશું. ફરી જણાવશો કે જે રીતે ઠંડીનું પ્રમાણ હવે દિવસે ને દિવસે ગુજરાત તરફ વધી રહ્યું છે, ત્યારે ખાસ કરી વડોદરા વાસીઓ શું માવજત કરી રહ્યા છે પોતાની? ચોક્કસ ખ્યાતિ, જે રીતે ઉત્તર ભારતમાં જે ઠંડીલા જે પવન અને તેની જે શીતલહેર જે છે તેની અસર વડોદરામાં પણ છે. છેલ્લા 4 દિવસથી વડોદરાનું જે લઘુત્તમ તાપમાન જે છે, જે પારો જે છે તે નીચે ગગડતો રહ્યો છે, અને તેના કારણે જે શીતલહેર વડોદરામાં બિલકુલ છે તેની અસર વર્તાઈ રહી છે. આમ બહાર તો જનજીવનને અસર છે, પરંતુ વડોદરા વાસીઓ ઘણા જ પોઝિટિવ રીતે આ ઠંડી જે છે જે 4 દિવસથી વધી છે તેનો લાભ લઈ રહ્યા છે. અમે લોકો અત્યારે ખ્યાતિ કમાટી ગાર્ડનમાં છે અને મોટી સંખ્યામાં, એટલે કે ઠંડી જેમ વધે છે તેમ વડોદરા વાસીઓનો ઉત્સાહ પણ વધે છે. અને આપ જોઈ રહ્યા છો કે લોકો બિલકુલ એક ચેરઅપ કરતા હોય, ઠંડીમાં એન્જોય કરતા હોય એ રીતેના દ્રશ્યો જે છે અહીંયા કમાટીબાગમાં જોવા મળી રહ્યા છે. અમે વાત કરીશું કેટલાક અહીંયા મોર્નિંગ વોકર્સ જે છે કે ઠંડીમાં પોતાની હેલ્થની કેર લેવા માટે અહીંયા આગળ વોક કરવા માટે આવતા, શું છે તમે તમામ પ્રકારના પ્રિકોશન્સ લઈને ઠંડી છે શીતલહેર છે છતાં પણ અત્યારે કમાટીબાગમાં? આ તો મોકો છે એન્જોય કરવાનો, એક્સરસાઇઝ કરવાનો, એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ઇન બરોડા ફોર અ મોર્નિંગ વોક. સો અમે તો રેગ્યુલર છે, છેલ્લા 7-8 વર્ષથી આવીએ છીએ, પણ હમણાં તો વિન્ટર્સમાં અમે જોઈએ કે સંખ્યા એમનેમ વધી જતી હોય છે. જે લોકો રેગ્યુલર નથી હોતા એ બી આવી જતા હોય છે. વિન્ટરમાં સંખ્યા વધી જતી હોય છે, પરંતુ વિન્ટરમાં જે ઠંડી જે છે તેની અસર તમને નથી લાગતી કે વહેલા ઉઠીને આ રીતે આવું? ના ના, બિલકુલ નહીં. અસર તો બધાને લાગે, બટ આવી રીતે આવું એ બી એક મજા જ છે ને, અલગ મજા છે. ગોદડામાં ભરી રહેવું કરતા આ વધારે મજા કરે. ગોદડામાં ભરાઈ રહેવું એના કરતા વધારે એન્જોય છે, શું કે? અરે જબરદસ્ત એન્જોય છે. અને આવી ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો જે અહીંયા મજા કરી રહ્યા છે, કમાટી બાગનો જે લાભ લઈ રહ્યા છે, સયાજી મહારાજની આ જે દેણ છે એનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે. વી આર પ્રાઉડ ફોર સયાજી મહારાજ. વી આર પ્રાઉડ ટુ સયાજી મહારાજ સેલ્યુટ. વી આર વેરી હેપી ટુ હિયર. આઈ એમ જસ્ટ સેઇંગ ધેટ પ્લીઝ કમ, વેક અપ બરોડા. ગુજરાતી બરોડા જેટલા લોકો આરસુ છે ને, છોડો બધું અને આવી જાઓ. હેલ્થ હશે તો વેલ્થ કામ લાગશે, બાકી કામ નથી. ઠંડી છે આટલા ઠંડીમાં લોકોને બહાર નીકળવાનું બિલકુલ કડકડતી ઠંડીમાં અઘરું લાગે, તમે અત્યારે બધા અમને સેટ પણ અઘરું નથી લાગતું. હું તો બરોડ એરને કહું છું કે હજી તમે લોકો બધા વેકઅપ થઈ જાઓ, હજી જાગો અને હેલ્થ માટે બરોડામાં આવો.
ચોક્કસ ખ્યાતિ અહીંયા અહીંયા બિલકુલ જે રીતે વડોદરા વાસીઓનો જે પોઝિટિવ એટીટ્યુડ છે, જે ઉત્સાહ છે તે જોવા મળે છે. અને હું તમને ફરીથી અહીંયા જે દ્રશ્યો જે છે આ બાજુ તે બતાવીશ કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ વડોદરા વાસીઓ જે છે તે મોર્નિંગ વોક ઉપર આવ્યા છે. કારણ કે ઠંડીને એ લોકો બહુ જ પોઝિટિવ લે છે, એન્જોય કરે છે. આપણે બીજા અહીંયા જે જોવો છે કે તમામ પ્રકારના અહીંયા આગળ જે પ્રિકોશન્સ લઈને તેઓ અહીંયા આપણે બિલકુલ આવ્યા છે. આપણે વાત કરીશું અહીંયા એક મિનિટ. ઘણા સ્પીડમાં અને ઠંડીમાં એન્જોય કરો છો શું કે? હા, ડેલી વોક કરીએ છીએ એટલે સ્પીડ પણ સારી છે ને એન્જોય પણ કરીએ. ઠંડી નથી લાગતી? લાગે છે પણ ચાલી એટલે ના લાગે, ઠંડી ઉડી જાય છે. ચાલીએ પણ એટલે ઠંડી નથી લાગતી. ઠંડી ઉડાવવા માટેનો પણ આ એક વિકલ્પ છે. અને ચોક્કસ કહી શકાય કે કમાટી બાગમાં ખ્યાતિ લોકોની સંખ્યા જે છે મોર્નિંગ વોકર્સની સંખ્યા બિલકુલ બમણી થઈ ગઈ છે. અને આમ આ ઠંડીની સીઝનને બિલકુલ વડોદરા વાસીઓ એન્જોય કરી રહ્યા છે. આભાર આપનો તમામ માહિતી બદલ. ફરીદ, તો ગુજરાત ઠૂઠવાઈ રહ્યું છે, ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ વહેલી સવારનો જે નજારો છે તે જાણવાની અને માણવાની પણ ખૂબ જ મજા આવે છે. તો આ તરફ અમદાવાદીઓ પણ ઠંડીથી ઠૂંઠવાયા છે. ઠંડીમાં વહેલી સવારથી ઉઠી લોકો ગાર્ડન પહોંચી ગયા અને દોડીને એક કસરત કરીને કે પછી ઠંડી ઉડાડવાનો પ્રયત્ન સતત તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઠંડીથી ઠૂંટવાઈને ઘરમાં બેસી રહેવું તેના કરતાં મોર્નિંગ વોક કરવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે તેવું વિચારીને આ તમામ લોકો વહેલી પરોડીએ જ, આપ જોઈ શકો છો કે ચાલવા માટે, દોડવા માટે ગાર્ડન કે પછી રિવરફ્રન્ટ ખાતે પહોંચી જાય છે. અમદાવાદના આ તમામ સ્થળો એવા છે કે જ્યાં વહેલી સવારે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોનો જાણે કે જમાવડો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. તો અમદાવાદમાં શિયાળાની ઋતુ જામી છે. ઠંડીથી બચવા અમદાવાદીઓ સવારે વિવિધ સૂપ પણ પીવે છે. પ્રહલાદનગર ગાર્ડન પાસે એક અમદાવાદીએ નિઃશુલ્ક સૂપ આપી અમદાવાદીઓની ઠંડી ઉડાડવાની સેવા શરૂ કરી છે. વહેલી સવારે ગાર્ડનમાં ચાલવા આવતા અમદાવાદીઓને આ સૂપ ફ્રીમાં આપવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી એવા વેજીટેબલ સૂપ બનાવી અને નિઃશુલ્ક સેવા કરનારા આ લોકોને આપ જુઓ, જેવો ઠંડીની અંદર પ્રહલાદનગર ગાર્ડન પાસે જો ચાલવા આવો છો તો અહીંનો લાભ આપ પણ લઈ શકો છો. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી પોતાનો કહેર વર્તાવી રહી છે ત્યારે અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન પાસે એક વ્યક્તિ દ્વારા ઉમદા સેવા કરવામાં આવી રહી છે. તમે દેખી રહ્યા છો કે વિવિધ પ્રકારના જ્યુસ ખરા તે વેતર વહેંચવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ રૂપે લાંબી મહેનત બાદ આ જ્યુસ બનતા હોય છે ત્યારે આ જ્યુસ બનાવવામાં આવે છે. અને જ્યુસ બનાવીને જે મોર્નિંગ વોકર્સ જે ખરા નાના ભૂલકાઓથી લઈને વયોવૃદ્ધ લોકો ખરા તેમને વહેંચવામાં આવે છે. અહીંયા એક જાહેરાત મૂકવામાં આવી છે. સ્પષ્ટ રૂપે તમે દેખી રહ્યા છો આ જે ફ્રી સેવા કરવામાં આવી રહી છે સાથે સાથે વેપાર પણ કરવામાં આવી રહ્યો છે. થેલેસેમિયાના દર્દીઓ જે ખરા, થેલેસેમિયાના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા છે. સાથે સાથે આયુર્વેદિક ઉકાળા અને સ્વાઇન ફ્લૂ ઉકાળા જે ખરા તે પણ વહેંચવામાં આવી રહ્યા છે. દેખી રહ્યા છો કે અહીંયા જે ઓનર ખરા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ આ પ્રકારની મહેનત શા માટે કરી રહ્યા છે. સાહેબ, તમારો પરિચય આપજો અને કેટલા સમયથી તમે આ સેવા કરો છો? કૌશિક ત્રિવેદી નામ છે મારું, 14 વર્ષથી સેવા આપી રહ્યો છું. અને સાથે મારો એક બીજો કોન્સેપ્ટ છે, સાથે મારો બે બિઝનેસ છે, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન. તમે શું કહેશો કે જે પ્રકારે વહેલી સવારે કયા કયા પ્રકારના તમે ઉકાળા અને જ્યુસ પીવડાવો છો અને કોને કોને ફ્રી પીવડાવો છો? એકચ્યુઅલી એક તો ઉકાળો ફ્રી પીવડાવું છું, પ્લસ 14 વર્ષથી કેન્સરના પેશન્ટને હું જવાનું જ્યુસ ફ્રીમાં પીવડાવું છું. કેન્સર છે, થેલેસેમિયા છે, પછી થાઇરોઇડ છે, લોકો એ લોકો સર્ટિફિકેટ આપણને આપી દે કોઈ બીજાનું, લાઈફ ટાઈમ ફ્રી. પછી અમીર ગરીબ હોય, મારે કોઈ મતલબ નથી એની જોડે. જે પૈસા અહીંયાથી આવે છે થોડો ડાયવર્ટ કરીને ત્યાં ફ્રીમાં આપું છું બધી વસ્તુ. એક તરફ પૈસા કમાવાના, બીજી તરફ કહી શકાય કે સેવા કરવાની. ગ્રાહક સાથે વાત કરીશું કે તેઓ શું કહે છે. સાહેબ, શું કહેજો આ લોકો જે આ ભાઈની જો સેવા કરી દર્દીઓને ફ્રીમાં જ્યુસ આપે, શું કહેશો? સારી વસ્તુ જાય છે. હું એમને છેલ્લા 15 વર્ષથી તો એટલીસ્ટ ઓળખું છું, 15 વર્ષથી આવું છું. 15 વર્ષથી એક જ ટેસ્ટ અને એક જ રીતે સુપર્બ જ્યુસ આપે છે. સાહેબ, તમે અત્યારે ઉકાળો લીધો છે, કાવા પીધો તમે અત્યારે, તમે કેવો રીતે એન્જોય કરો અને કેટલું જરૂરી છે આ પ્રકારનું જે પ્રકારના આયુર્વેદિક ઉકાળા ને તમારે કેટલું જરૂરી હોય છે? હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, સારી હેલ્થ રહી આને પીવાથી અને અમુક રોગો છે તેનાથી નથી થતા. સતત 15 વર્ષથી આ પ્રકારની સેવા ચાલી રહી છે ત્યારે અહીંયા આવનારા જે મોર્નિંગ વોકર્સ ખરા તે પણ અત્યારે શૈલેષભાઈને વખાણી રહ્યા છે અને શૈલેષભાઈની જે સેવા વૃત્તિ કરી તેનો ખરેખર વખાણ કરી રહ્યા છે. કેમેરામેન પોખરાજ શર્મા સાથે હિમાંશુ ઓરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો જસદણ પેટા ચૂંટણી માટે આજે પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થતા ભાજપ કોંગ્રેસના નેતાઓના જે જસદણમાં ધામા છે ત્યાંથી તેઓને નીકળવું પડશે. ચૂંટણી જીતવા બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજો પ્રચાર કરશે, પરંતુ જસદણ આટકોટ રોડ પર નવજોતસિંહ સિદ્ધુ પણ સભા કરવાના છે. હરીન માત્ર વાડિયા જોડાયા છે. હરીન, હવે જસદણનો જંગ રંગ પકડી ચૂક્યો છે અને આખરે હવે એ સમય નજીક આવી રહ્યો છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, રાજકીય ગરમાવો કેવો જોવા મળી રહ્યો છે જસદણમાં? ચોક્કસ જસદણમાં રાજકીય ગરમાવો ચોક્કસ જોવા મળી રહ્યો છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ખાસ કરીને આજે બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહારેલી કરવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને નેતા નવજોતસિંહ સિદ્ધુની એક વિશાળ સભા છે જસદણ ખાતે યોજાવાની છે. તો ભાજપ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં ભાજપના તમામ નેતાઓ છે, આગેવાનો છે, તે હાજર રહેવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં જસદણ વિદ્યા અને આટકોટ સહિતના અલગ અલગ ગામોમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પણ એક રેલી કરવામાં આવી છે અને ત્યારબાદ આ રેલી છે તે જનસભામાં પરિવર્તિત થઈ જશે અને જે કોંગ્રેસના નેતાઓ છે તે આ રેલીને સંબોધવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક જસદણનો જંગ છે, પ્રતિષ્ઠાનો જંગ બની ચૂક્યો છે અને તેને જ લઈને બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. અને આજે જે રીતે 5 વાગ્યા સુધી પ્રચાર પડઘમ કરી શકશે, ત્યારબાદ જે જસદણમાં છે આ પ્રચાર શાંત થઈ જશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. જો તમે રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવો છો તો ચેતી જજો, કેમ કે હવે જો તમે રોંગ સાઈડ વાહન ચલાવતા ટ્રાફિક પોલીસના હાથે ઝડપાશો તો દંડ પણ ભરવો પડશે અને લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોના વિરોધમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. વિભુ જોડાયા છે અમારી સાથે. વિભુ, જે રીતે ફરીથી એકવાર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આજે આવ્યો છે રોંગ સાઈડ વાહન ચલાવતા તમામ લોકો માટે, તો દંડની સાથે સાથે લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવનાર છે. વધુ માહિતી મેળવીશું વિભુ પાસેથી, પરંતુ આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર, જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક ડ્રાઈવ તો થઈ રહી છે જ્યાં હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું અને નિયમોનું પાલન કરવું, તેમાંનો જ એક નિયમ છે ટ્રાફિકનો કે રોંગ સાઈડ પોતાનું વાહન ન હંકારવું. પરંતુ લોકો બેફામ રીતે પોતાનો રસ્તો શોર્ટકટ બનાવી અને ત્યાં રોંગ સાઈડ પર આવી જતા હોય છે. ઘણીવાર તેના જ કારણે અકસ્માત ઘણા બનતા હોય છે. જો હવે એવું આપ કરશો તો ચેતી જજો, કારણ કે એવું કરનારા લોકો માટે પણ હવે તવાઈ બોલાવવામાં આવશે અને તમામને દંડાત્મક કાર્યવાહી સાથે તેઓનું લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. તો રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે તવાઈ, ટ્રાફિકનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દંડની સાથે લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તો રોંગ સાઈડ વાહન ચલાવતા પહેલા ચેતી જજો. વડોદરામાં ટોય ક્રેનના મજૂરો વચ્ચે છૂટા હાથની મારામારીના દૃશ્યો સર્જાયા હતા. શહેરના તોપ સર્કલ પાસે વાહન જમા કરાવવાના સ્થળ પર મારામારી સર્જાઈ હતી. મજૂરોને ઓછું વેતન મળતું હોવાથી તેમનામાં આંતરિક ગુસ્સો ધરબાયેલો છે. તો ટોઈંગ ક્રેનના કોન્ટ્રાક્ટર પાસે મજૂરોની અછત હોવાના કારણે ટાર્ગેટ પૂરું કરવા આડેધડ ક્રેનમાં વાહનો લાદવામાં આવે છે, જેના પગલે મજૂરો નાગરિકો સાથે અણછાજતું વર્તન કરે છે. તો ટોઈંગમાં મોટાભાગે માથાભારે યુવાનોને જ મજૂરો તરીકે લેવાતા હોય છે અને આ મારામારી દરમિયાન પણ પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી. ત્યારે આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, જ્યારે વાહનો ઉઠાવતી વખતે મજૂરો નાગરિકો સાથે મન ફાવે તેમ વર્તન કરતા હોય છે. અમદાવાદમાં એસપીજી દ્વારા પાટીદાર ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મૃતક પાટીદાર યુવકને ન્યાય મળે તે હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 કલાકે સાબરમતી આશ્રમથી યાત્રાનો પ્રારંભ થશે અને ન્યાય યાત્રાનું ગાંધીનગરમાં સમાપન થશે. મૃતક પાટીદાર યુવકને ન્યાય મળે તે માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 કલાકે સાબરમતી આશ્રમથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. અમરેલીના સાવરકુંડલામાં બોરાળા ગામ નજીક ટ્રેનની અડફેટે આવતા 3 સિંહના મોત થયા છે, જેમાં એક માદા અને 2 નરસિંહ છે અને તમામ મૃતક સિંહની ઉંમર 1 થી 2 વર્ષ છે. ગઈકાલે રાત્રે 12 કલાકે આ ઘટના ઘટી. વન વિભાગના અધિકારીએ સિંહોની મોતની પુષ્ટિ કરી છે. મુંબઈના પશ્ચિમી ઉપનગર અંધેરી સ્થિત આઈએસઆઈસી કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 142 લોકોની ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની 10 ટીમ આગ બુઝાવવા માટે કામે લાગી ગઈ હતી. તો રાહત અને બચાવ કાર્ય પણ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું. આગ હોસ્પિટલના 3જા માળે લાગી. ઇજાગ્રસ્તને નજીકની કુપર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.
આગમાં 8 લોકોના મોત થયા છે. અંધેરી વિસ્તારના હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગતા કેટલાય દર્દીઓ જે છે તેઓને પણ ઈજા પહોંચી છે. આગમાં 8 લોકોના મોત, તો 142 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અંધેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં અચાનક આગ લાગી ગઈ હતી અને આગને બુઝાવવામાં આવતા પહેલા જ કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ લોકોને રેસ્ક્યુ કરી બચાવી તો લેવામાં આવ્યા છે, પરંતુ સમાચાર મળી રહ્યા છે કે 8 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 142થી વધુ લોકો ઘાયલ થયા છે. તે તમામને હોસ્પિટલ ખાતે કુપર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બનાસકાંઠાના થરાદમાં મુખ્ય બજારમાં આવેલા શૌચાલયના કુવામાં આખલો ખાબક્યો છે. આખલો કુવામાં ખાબકતા જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી આખલાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે છેલ્લા અનેક વર્ષોથી શૌચાલયનો આ ખાળકુવો ખુલ્લી હાલતમાં છે. સરકારી શાળાઓમાં બાળકોને નથી મળતો પૌષ્ટિક ભોજન કે નથી મળતો પૌષ્ટિક આહાર, આ વાતની પોલ ખુલી નડિયાદની સંધાણા બ્રાન્ચની પ્રાથમિક શાળામાં. મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ભોજનમાં રીતસરની જીવાત દેખાઈ. અનાજ સાફ કર્યા વગર 195 જેટલા વિદ્યાર્થીઓ માટે ભોજન પણ બની ગયું. ભોજન બન્યા બાદ સમગ્ર મામલો ઉજાગર થતા ત્યાંના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શાળાના આચાર્યને આ અંગે જાણે કે કશું જ નથી બન્યું તેમ હાથધર કરી દીધા, પરંતુ મામલતદાર તાબડતોબ આવી મામલાને શાંત કરતા નજરે પડ્યા હતા. સરકાર કરોડો રૂપિયા બાળકોના ભણતર અને પૌષ્ટિક આહાર માટે આપે છે, પરંતુ બાળકોને નિમ્ન કક્ષાનું ભોજન આપવા વચેટિયા તેમાંથી કટકી કરી લે છે. બાળકોને હક પર હાથ ફેરો કરતા આવા કટકીબાજો ક્યારે પકડાશે? આ કોઈ પહેલી ઘટના નથી, વારંવાર આવી ઘટના બને છે. તો અહીં પણ સરકારી બાબુ તપાસનો ડોલ કરી ગંભીર મુદ્દા પર ઠંડુ પાણી ફેરવી દે છે. શાળામાં અપાતા મધ્યાહન ભોજન પર સવાલો ઉઠાવતી વધુ એક ઘટના સામે આવી. અમદાવાદના મણિપુરની પ્રાથમિક શાળામાં જ્યાં મધ્યાહન ભોજન માટે વપરાતી દાળ અને અનાજના જથ્થામાં મોટા પ્રમાણમાં જીવાત જોવા મળી. અનેક વખત રજૂઆત છતાં કોઈ હલ નહીં આવતા જીવાતવાળા જ અનાજમાંથી રસોઈ બનાવી વિદ્યાર્થીઓને ભોજન પીરસાયું હતું. વધુ એકવાર એવી ઘટના સામે આવી છે કે જ્યાં અનાજ સાફ કરવામાં નથી આવતું અને આ જ અનાજ બાળકોને આપી દેવામાં આવે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે સાફ કરેલું અનાજ શા માટે ખરીદવામાં નથી આવતું? સારી ગુણવત્તાનું અનાજ શા માટે ખરીદવામાં નથી આવતું? આ તમામની વચ્ચે વચેટિયાઓ કટકી કરે છે. તો ઓછા વરસાદને પગલે ગુજરાતના 51થી વધુ તાલુકા અછતનો સામનો કરી રહ્યા છે. તેવામાં અછતગ્રસ્ત ગુજરાતે કેન્દ્ર પાસે 1725 કરોડની મદદ માંગી છે. જો હમને અપને પ્રદેશ કે કિસાનો કો આશ્વાસન દિયા થા કે 2 લાખ રૂપિયા તક કા કર્જા માફ, યે મેને પહેલી ફાઇલ સાઇન કરી. એક તરફ ખેડૂતોના દેવા માફીની જાહેરાતો થઈ રહી છે, તેવામાં અછતનો સામનો કરી રહેલા ગુજરાતે કેન્દ્ર પાસે મદદની ગુહાર કરી છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી 1725 કરોડની મદદની માંગ કરી છે. કેન્દ્રએ મોકલેલી 9 અધિકારીઓની ટીમે 5 જિલ્લાની મુલાકાત બાદ રિપોર્ટ તૈયાર કર્યો છે, જે બાદ આ ટીમે ગુજરાતના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠક બાદ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 1725 કરોડની મદદ માંગી છે. 2902 કરોડના કુલ ખર્ચનો આંકડો આપના સંભવિત ખર્ચ છે. એ પૈકી આપની પાસે જે SDRFમાં જે ગ્રાન્ટ ઉપલબ્ધ છે અને SDRFના નોર્મ્સ પ્રમાણે જે આપણે ખર્ચ કરી શકીએ છીએ, તે ઉપરાંત વધારાના 1725 કરોડની માંગણી રાજ્ય સરકાર ભારત સરકાર પાસેથી કરી છે અને ભારત સરકારની ટીમે ખૂબ સકારાત્મક આપને પ્રતિભાવ આપ્યા છે. મહત્વનું છે કે આ વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં 5 ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે, જેથી કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પાણીથી લઈને ઘાસચારાની મોટી તંગી ઊભી થઈ છે. સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી ઘાસચારા સહિતની વ્યવસ્થાનો દાવો તો કર્યો, જોકે આ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય પાસે નાણાં ખૂટી ગયા છે. આ માટે 2902 કરોડની જરૂરિયાત છે, જેમાંથી આશરે 1725 કરોડની મદદ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કરી છે.
ખાસ કરીને ઘાસચારા માટે, ખેડૂતને ઇનપુટ સબસિડી આપવા માટે, પાણી પુરવઠા માટે અને કેટલ કેમ્પ, ગૌશાળા અને પાંજરાપોળની સહાયતાનો એમાં સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પાક બરબાદના ડરથી 15 ખેડૂતો છેલ્લા 3 મહિનામાં આત્મહત્યા કરી ચૂક્યા છે. તેવામાં સરકાર માટે આ સ્થિતિમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવી અનિવાર્ય બની છે. જો કે ઉનાળા સુધી આ દુષ્કાળની સ્થિતિ વધુ વણસી શકે છે, જેથી કેન્દ્ર સરકાર પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સંભવિત મદદમાં જોતરાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગણિત અને વિજ્ઞાન આ વિષયોનું નામ પડતા જ અનેકના મન ગોથા ગાતા થઈ જાય છે, ત્યારે વલસાડના જીનિયસ ધૈર્ય શાહે તુર્કીમાં દેશનું નામ રોશન કર્યું. બ્રોન્ઝ મેડલ જીતી દેશમાં પ્રથમ સ્થાન મેળવી વિશ્વ સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. ખુશી બમણી ત્યારે થતી હોય છે જયારે ઘરનો જ પુત્ર ના ફક્ત પરિવાર પરંતુ આખા દેશનું નામ વિશ્વમાં ચમકાવે. વલસાડનો ધૈર્ય શાહ, જેણે તુર્કીના ઇસ્તંબુલમાં યોજાયેલા મેન્ટલ મેથ્સ મેમરી ઓલિમ્પિકમાં ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું. જો કે યુરોપ અને અમેરિકા સહિત અનેક દેશોએ આ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હતો, જ્યારે આ ટુર્નામેન્ટમાં ભારતના પણ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ધૈર્ય શાહે દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યાં મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યો હતો, ત્યાં ઇન્ડિયામાંથી 40 જણા ગયા હતા અને બીજા દેશ વિદેશથી ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો. મેં બાઇનરી ડિજિટ્સમાં ભાગ લીધો હતો અને કોમ્પિટિશનમાં 1 અને 0ના ઘણા બધા નંબર્સ છે જે આપણે 5 મિનિટમાં યાદ રાખવાના હોય અને પછી ટાઈપ કરવાનો. આ ટુર્નામેન્ટમાં મેન્ટલ મેથ્સ મેમરી અને ક્યુબ વિષયમાંથી ધૈર્ય મેથ્સ અને મેમરીમાં ખૂબ જ પાવરફુલ રહ્યો. ધૈર્ય બાઇનરી ડિજિટ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે આપણા ભારત દેશનો ઝંડો ત્યાં ફરકાયો, જ્યારે એને મેડલ પહેરાવવામાં આવ્યું, ત્યારે એ લોકોએ સામે પકડ્યું હતું ભારત દેશનો ઝંડો, તો એટલું ખુશી થઈ કે એણે તિરંગો ત્યાં આપણા ટર્કીમાં તિરંગો એણે ફડફડાયો અને ત્રીજા લેવલ પર બ્રોન્ઝ મેડલ જીતી આવ્યો. એ પરિવારમાં હરેક માણસને બહુ જ ગર્વની લાગણી છે, કારણ કે ઇન્ડિયાનું નામ, ગુજરાતનું નામ અને વલસાડનું નામ એ ત્યાં આજે રોશન થયું છે આના લીધે. શાર્પ મેમરી અને મેન્ટલ મેથ્સના કારણે ધૈર્ય પોતાના ક્લાસમાં હંમેશા અવ્વલ તો આવે જ છે, સાથોસાથ તેણે તુર્કીના ઇસ્તંબુલમાં યોજાયેલા મેન્ટલ મેથ્સ ઓલિમ્પિયાડમાં દેશના અલગ અલગ પ્રદેશોમાંથી 40 વિદ્યાર્થીઓમાંથી એકમાત્ર ધૈર્યએ જ મેડલ મેળવતા પરિવારની ખુશી સમાતી નથી, ત્યારે તેની આ સિદ્ધિ અને મેડલ હાંસલ કરવા બદલ ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.